જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી 5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેથી હજારો લોકો અટવાયા હતા. નર્મદા નદી પર બનેલ કેબલ સ્ટ્રીટ બ્રિજ અને જાડેશ્વર ચોકડી પાસે ફ્લાયઓવર બન્યા પછી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થઈ ગયું હતું, પરંતુ જૂના સરદાર બ્રિજના સ્પાનને નુકસાન થયું હોવાથી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની સમસ્યા ફરી એકવાર સર્જાઈ હતી અને જૂનો સરદાર બ્રિજ બંધ થવાથી સુરત તરફ જતા કાર સહિતના વાહનો નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને નવો સરદાર બ્રિજ પર ગાબડાઓ પડી ગયેલા હોવાથી વાહનો ધીમી ગતિએ પસાર થાય છે, જેથી ફરી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ થતા સેનાના વાહનો પણ ફસાઈ ગયા હતા. આ ટ્રાફિક જામને જોઈ સેનાના જવાનોએ ટ્રાફિક જામની જવાબદારી ઉઠાવી લીધી હતી, જેથી ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ સેનાના જવાને પ્રત્યે ગર્વ અનુભવ્યું હતું. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.